વેલકમ બેક. અમદાવાદમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. તો વટવાના ગરોડિયા ટેકરા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં મહિલા બુટલેગર દારૂનો અડ્ડો ચલાવતી હોવાનું ચર્ચામાં છે. તો જાહેરમાં પાથરનું નાખીને દારૂનું વેચાણ કરે છે. સોશિયલ મીડિયામાં દારૂ વેચાણનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 કોઈ પુષ્ટિ નથી કરતું. દેશી દારૂનો વેચાણનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. પાટણના બુટલેગર જયેશ પ્રજાપતિને ત્યાં એસએમસીએ સફળ રેડ કરી છે. તો પાટણ પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ દારૂ સાથે લાખોનો મુદ્દામાલ ઝડપી લીધો છે. તો 1 લાખની કિંમતનો આ દારૂ સહિત કુલ 8,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બુટલેગર જયેશ પ્રજાપતિ સહિત કુલ 10 સામે ફરિયાદ પણ નોંધાઈ છે. સાથે એસએમસી દ્વારા ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ આગળ તો દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યોની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે આ બંને રાજ્યોમાંથી બુટલેગરોએ વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે. 2022માં પૂરું થવાને કારણે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે. ત્યારે પોલીસની ટીમો દ્વારા ગુજરાતમાં પણ પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. થંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે, કે જેને લઈને જે નશીલા પદાર્થો, જે દારૂ સહિતના તમામ નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશી ન શકે. એટલે કહી શકાય કે જે દારૂ ગુજરાતમાં પહોંચાડવા માટે બુટલેગરો અલગ અલગ જે તરકીબો અપનાવી રહ્યા છે, પરંતુ જે પોલીસ સતત તેને જે શોધી કાઢવી અને દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે જે વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાબિર ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. હવે વાત કરીએ કોરોના સામે તૈયારીની.